આ પ્રવાહનો વિરોધ કરે એ પ્રમાણે ઈએમએફ ઉત્પન્ન થાય એટલે આ રીતના ઈએમએફ ઉત્પન્ન થયું ઇન્ડક્ટર રેડી તો આ માઇનસ ને આ પ્લસ એનો વિરોધ કરશે એવી દિશામાં તો કિર્ચોફનો બીજો નિયમ લખાય શું સર તો અમે લખશું v માઇનસ સમજો t સમયે વોલ્ટેજ છે આ v ઓકે t સમયે વોલ્ટેજ v અહીંયા થી ગયા તો અહીંયા બેટરી આનું ઈએમએફ આવ્યું સમજો તમે હાઈ થી લો તરફ જાવ છો એટલે માઇનસ માઇનસ બેટરી નું ઈએમએફ છે ઇન્ડક્ટર નું ઈએમએફ છે ઇઝ ઇક્વલ ટુ ઝીરો અને ઇન્ડક્ટર નું ઈ તમે લખો છો એલ ડીટી આત્મ પ્રેરિત ઈ એમ એફ આત્મ પ્રેરિત ઈ આત્મપ્રેરિત EMF ચાલો કરતા બનાવો આવશે એલડીઆઈ બાયડીટી તમારે શું મેળવવાનું છે પ્રવાહ કેમ કે વોલ્ટેટ તો આપેલો છે

અને છેદમાં ટી નો સહગુણક ઓમેગા અહીંયા આવશે વી એમ અપોન એલ ઓમેગા અથવા તો ઓમેગા એલ કોસ ઓમેગા ટી પ્રવાહ કોઈ દિવસ ઋણ જોયો જોયો કદી ઋણ એને તો આ પદ ધ્યાન આપજો ભાઈ પ્રવાહ કોઈ દિવસ ઋણ ન હોય અને એટલા માટે જો પ્રવાહને ધન બનાવવાનો પ્રયત્ન કરીએ તો અહીંયા આવશે વી એમ ઓમેગા એલ અને બીજી વાત એ

એવી રીતના સાઈન અયુગ્મ વિધેય ક્રમ બદલો તો અહીંયા આવશે માઈનસ વી એમ અપોન ઓમેગા એલ ઓકે સાઈન પાય બાય ટુ માઇનસ ઓમેગા ટી ઓકે પાઈ બાય ટુ માઇનસ અને ઠીકા ધારો તો પાય બાય ટુ માઇનસ એટલે પહેલું ચરણ પહેલા ચરણમાં બધા ધન સાઈનનું થઈ જાય કોસ તો ફ્રી પાછો આવી જાય માઇનસ વી એમ અપોન ઓમેગા એલ કોસ ઓમેગા ટી હે ને એટલા માટે આ સાઈન વિધેય કર્યું બરાબર છે આનું કન્ફ્યુઝન દૂર થઈ ગયું ભાઈ રેડી શા માટે આવું કર્યું તો એક તો માઇનસ નીકળે નિશાની નીકળી જાય અને પ્રવાહનું વિધેય આપણે વોલ્ટેજ સાથે સરખામણી કરવી હોય તો સાઈન ઓકે તો આવું કઈક પદ આવ્યું હવે આ પદમાં એક નવું નામ આવે છે ભાઈ ધ્યાનથી સમજો ઓમેગા એલ છે એને નામ આપ્યું છે એક્સ એલ અને અહીંયા આવી ગયું સાઈન ઓમેગા ટી માઇનસ પાય બાય ટુ આજે માઇનસ પાય બાય ટુ જેને ફોકસ કરો માઇનસ પાય બાય ટુ હે एक्सेल नव एक्सेल ने जो कहवा एक्सेल इज इक्वल टू ओमेगा एल इंडक्टर नो इंडक्टिव रिएक्टेंस समझो इंडक्टर नो इंडक्टिव रिएक्टेंस ઇન્ડક્ટરનો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ જેમ ભાઈ પ્રવાહ બહુ વધી જતો હોય ઘટાડવા માટે તમે શું મૂકો અવરોધ તમે આ જે પદ છે ને એક્સેલ એ પ્રવાહનું નિયંત્રણ કરે હેને ક્યાં ઇન્ડક્ટરમાં ઇઝ અ ક્લિયર એટલે ઇન્ડક્ટરનો એક પ્રકારનો અવરોધ છે એમ કહી શકો હેને તો નું કાર્ય એક્સએલ નું કાર્ય

છે તો એક્સેલ છે એ ઓમેગાના સંપ્રમણમાં હોય ગુચરાની કોણી આવૃત્તિ કોની આવૃત્તિ વધશે તો અવરોધ પણ વધશે રાઈટ ચાલો આગળ વોલ્ટેજ નું સમીકરણ તમને ખબર જ હતું તો વોલ્ટેજ ના સમીકરણ તમે ઇક્વેશન વન કીધું ઓકે ન કીધું હોય તો કહી દઈએ જસ્ટ કેટલું આવતું ઓમેગાટી પરવાનું કેટલું આવ્યું જો ઓમેગા ટી માઇનસ ફાઈવ બાય ટુ તો એનો કે ખૂણો ઓછો રહી ગયો જો પાછળ રહી ગયો તો શું કહી શકાય ઇન્ડક્ટર માં तो इक्वेशन वन ने टू पर थी कही शक के शु कही शक विद्युत प्रवाह आई ए वोल्टेज वी करता कलामा में हेमा कला खूणा कला, कला कला ने इंग्लिश में फेज पर कहवा घनी वक्त फेज फेज में कलामा पाई पाय बाय टू रेडियन आ रेडियन आयो જેટલો પ્રવાહ 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 માઇનસ છે એટલે પાછળ છે પાછળ છે તો માત્ર ઇન્ડક્ટર માં પ્રવાહ વોલ્ટેજ કરતા પાછળ હોય રાઈટ ચાલો પેલા આલેખ દોરીએ કોના વિરુદ્ધ કોનો રો આલેખ વી આઈ વિરુદ્ધ ટાઈમ નો આલેખ ચાલો વાત એની જૂની ને જૂની જાણીતી જાણીતી વાત શું ધ્યાન રાખવાનું ખબર છે ને રાઈટ ચાલો કોણ ટાઈમ

चिन्ह criteria छे तीर वाला ये निशानी जो तीर वाले ओके तोણો બીજો ઓપ્શન આવે -cos 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 ક્યાંથી શરૂઆત થાય નીચેના ભાગથી ઓકે તો 0 તો cos કેવો હોય મેક્સિમમ આ 0 થઈ જશે તો કંઈક આલેખ આ પ્રમાણે જોશે અહીંયા 0 આવે તો આ મેક્સિમમ થશે માઈનસ કેમ ચાલુ થાય કેમ કે -cos કહેવાય અહીંયા મેક્સિમમ તો 0 ઓકે 0 તો આ મેક્સિમમ ક્લિયર તો કળા ત ભવત બે નો पाई બાયડું ઓકે પ્રવાહ નું મૂલ્ય ઓછું આવશે આ સાચો છે પણ પ્રવાહની વેલ્યુ કેવી આવશે ઓછી હે ને ઉપર નીચે આપણે લીધેલી છે ઉપર લઈ લઈએ પ્રવાહ ની વેલ્યુ વોલ્ટેજ કરતા ઓછી રાઈટ

અમે વચ્ચે 90 નો ખૂણો ઓકે તો આ કેટલો આવશે 90 - ઓમેગા t ઓકે તો ફરી પાછો આ કેટલો આવી જશે મેગા t રાઈટ મેથેમેટિકલ છે ભાઈ તો આ કેટલો કેટલો આવે અહીંયા m cos ઓમેગા t સાચી વાત પર માઈનસ ઓકે રેડી થ કે બાદ cos નો આલેખ માઈનસ वाला નીચેની ચાલો થશે રેડી એકદમ વાત ક્લિયર ચાલો ઇન્ડક્ટર લઈ લે તો સાથે સાથે આપણે એમાં પાવર પણ લઈ લઈએ પાવરનો વે के भी था जो मित्रों मात्र इंडक्टर धरावता परिपथ में पावर व्यय चलो लागू पड़ेला वोल्टेज की शुरुआत करिए आगल नी बात करे थी अवरोध में मज चलो बात करिए लागू पार वोल्टेज बोलो बोलो केटलो छे केटलो छे बोलो 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 सर वीएम साइन ओमेगा टी ओके प्रवाह चलो प्रवाह प्रवाह केटलो लखाय छे तो बे रीतना लखाय आई बराबर

સાઇન ઓમેગાટી ઇન્ટુ કોઈટ ક્લિયર તમને ખબર છે બરાબર આઈઆર તો આઈએમ ઇન્ટુ આઈઆર તરીકે આઈ એક્સ એલ યાદ રાખજો ઇન્ડકટન્સ આર એ અવરોધ તરીકે જ કામ કરે છે બરાબર છે ઓહમ નિયમ પ્રમાણે તો અહીંયા આવશે માઇનસ

જો જો હા ઝીરો થ્યું આનો मीनिंग શું થાય આનો मीनिंग ઓકે તોનો मीनिंग એવો થાય માત્ર ઇન્ડક્ટર દરાવતા એસી પરિપથમાં સમજો માત્ર ઇન્ડક્ટર દરાવતા એસી પરિપથમાં પ્રાપ્તિ સ્થાન એટલે જ્યાંથી તમે ઇન્ડક્ટર શરૂ કરો ત્યાં ઓકે પ્રાપ્તિ સ્થાન એસી એસી એટલે પ્રાપ્તિ સ્થાન માંથી મળતા પાવરનો વ્યય સમજો શૂન્ય થાય છે આ પાવરનો વ્યય શૂન્ય એટલે શું તો એનો અર્થ આપેલો છે એટલે કે સમજો એક દોલન દરમિયાન સમજો એક દોલન એસી વોલ્ટેજ ના એક દોલન દરમિયાન પ્રાપ્તિ સ્થાન પ્રાપ્તિ મળી જાય આ કેવું આ કેવું ભાઈ પ્રાપ્તિ સ્થાન મળતો પાવર પ્રાપ્તિસ્થાનને પાછો મળી જાય તો વિચારો કઈક આવું છે અહીંયા એક બોરવેલ છે બોર છે આમાંથી તમે પાણી કાઢ્યું અને અહીંયા ઉપર ભર્યું આ પાઇપલાઈન દ્વારા તમે તમે અહીંયા ભર્યું બરાબર છે હવે ફરી પાછું આ પાણી છે ને આ ટેન્કમાં ભરેલું પાણી છે ને ફરી પાછી કોઈ એક પાઇપલાઇન દ્વારા આમાં આમાં ઉતારી દીધું ફરી પાછું આ પાણી તમે અહીંયા ભરો છો ફરી પાછું એ પાણી અહીંયા ઉતારી દે છે હે ને બસ આવી પેટર્ન છે મતલબમાં આ કુવામાં જે કે બોરિંગમાં જે પાણી છે વપરાતું જ નથી ઓકે પ્રાપ્તિ સ્થાન તો એસી પ્રાપ્તિ સ્થાનનો ઉપયોગ જ નથી થતો જેટલી ઊર્જા આવે એટલી પાછી એને આપી દે છે તો માત્ર ઇન્ડક્ટર ધરાવતા એસી પરિપથમાં પ્રાપ્તિ સ્થાનમાંથી મળતો પાવરનો વ્ય શૂન્યાનો નો મિનિંગ એવો થાય એક દોલન દરમિયાન પ્રાપ્તિ સ્થાનમાંથી મળતો પાવર પ્રાપ્તિ સ્થાન પાછો મળી જાય એટલે કે જેટલી ઊર્જા આપણે ઉપયોગ કરીએ છીએ એને પાછી આપી દઈએ છે ઓકે ઊર્જાનો વ્યય ઝીરો હોય છે આ આઈડિયલ કંડિશન છે કયો ઇન્ડક્ટર એટલા માટે ઇન્ડક્ટરનો ઉપયોગ કરવામાં આવે કે ભાઈ જે ઉર્જા આપણે વાપરીએ છીએ પાછી આપી દઈશું કોઈક ને કોઈક રીતે ઇઝ ધેટ ક્લિયર ચાલો તો આ બે લેક્ચર સુધી આજના દિવસમાં રાખીએ છે અહીંયા સુધી આઈ થિંક કે બધાને કમ્પ્લીટ થઈ ગયો છે ઓકે મજા આવેલી હશે અને વ્યવસ્થિત જોઈ લેજો માત્ર અવરોધ ધરાવતા એસી પરિપથમાં શું હતું તો વિદ્યુત પ્રવાહ વોલ્ટેજ સમાન કળામાં હતા માત્ર ઇન્ડક્ટરમાં શું હતું ફેઝર યાદ કરો તો વોલ્ટેજ ત્યાં જ પ્રવાહ નીચે આવ્યો એટલે કે પ્રવાહ વોલ્ટેજ કરતા કળામાં પાઇ બાય ટુ જેટલો પાછળ હતો

ફરી પાછા આવા નવા જ વિડીયો સાથે ફરીથી મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત બંને માત્ર મિલતે હેકે